સ્વામિનારાયણ સંપ્રદાય ના મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાય ના વડતાલ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં પિસ્તાલીસ દિવસીય હિંડોળા મહોત્સવ ની શરૂઆત અઠ્યાવીસમી જુલાઈ થી થઈ ચુકી છે આ મહોત્સવનો પ્રારંભ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ ચેરમેન દેવપ્રકાશ સ્વામી મંદિરના કોઠારે ડોક્ટર સંતસ્વામી તથા ગોવિંદસ્વામી સહિત વડેલ સંતોના શુભ હસ્તે કરવામાં આવ્યો હતો આ હિંડોળા મહોત્સવને તૈયાર કરવા માટે ઓરિસ્સા રાજસ્થાન અને ગુજરાતના પિસ્તાલીસ જેટલા કારીગરોએ દિવસ રાત મહેનત કરી છે જેમાં બાવીસ હજાર ચોરસ ફૂટ જગ્યામાં ઊભા કરેલા બે વિશાળ મંડપમાં ઉત્સવ કલા રજૂ કરાઈ છે આ ભવ્યાતિભવ્ય હિંડોળા મહોત્સવ પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે જેમાં સો ગામના પાંત્રીસ હજારથી વધુ હરિભક્તો સ્વયંસેવક તરીકે ખડેપગી સેવા બચાવી રહ્યા છે અહીં બેટી બચાવો બેટી પઢાવો વ્યસન મુક્ત સમાજને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે વડતાલ સ્વામિનારાયણ મંદિરને નવેમ્બર બે હજાર ચોવીસમાં વર્ષ પૂર્ણ થાય છે તો સંપૂર્ણ કહાની વડતાલ સંસ્થાના ઇતિહાસની પણ આ મહોત્સવમાં રજૂ કરાઈ છે સાથે જ આ મહોત્સવમાં વડતાલ જ્ઞાનબાગમાં રંગોત્સવ દરમિયાન નિષ્કુળાનંદ સ્વામી તૈયાર કરેલ બાર બારણાના હિંડોળે ઝૂલતા હરિ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે આ મહોત્સવને જોવા માટે દૂર દૂરથી હરિભક્તો વડતાલ આવી રહ્યા છે ગત વર્ષે પણ લાખોની સંખ્યામાં ભક્તોએ હિંડોળા મહોત્સવના દર્શનનો લાભ લીધો હતો આ વર્ષે પણ મોટી સંખ્યામાં હરિભક્તો ભવ્ય હિંડોળા મહોત્સવના દર્શને આવી રહ્યા છે જોવા આવ્યા હતા એમાંથી મને સૌથી વધારે સુખી પરિવાર અને દુઃખી પરિવારનો ડિફરન્સ ખબર પડી છે એ દર્શાવે છે કે જો આપણે આપણા પરિવારનો આદર ના કરીએ તો આપણી પરિસ્થિતિ દુખી પરિવાર જેવી આવે છે જે ઘણા બધા બાળકો માટે લાભદાયી છે